અંદર જુદા જુદા પરિબળો જવાબદાર છે. એમાં સૌ પ્રથમ ગ્રાહકને સુરક્ષાને અનુસંધાનની અંદર જ્યારે અપૂરતી અથવા ઓછી માહિતી હોવાને કારણે ગ્રાહક યાન કેમ પ્રકારે એ શોષણ થતું હોય છે. હવે શોષણ થતું અટકાવવા માટે કેટલાક પગલાઓ છે એ આના પછી લઈએ, પણ પહેલાં ગ્રાહક ક્યાં છેતરાય છે એની વાત કરીએ. તો પહેલું છે ઓછું તોલમાપ. જે બજારની અંદર વસ્તુઓ બનાવીને વેચવામાં આવે છે એ પૂરતા પ્રમાણની અંદર યોગ્ય વજનની અંદર ન હોય ત્યારે ગ્રાહક છેતરાય છે. કોઈ પણ વસ્તુ ઉપર લખેલું હોય 500 ગ્રામ અને ત્યાં 450 ગ્રામ જ એ વસ્તુ અંદર પેકિંગ કરેલી હોય તો ગ્રાહક છેતરાતો હોય છે. એક બાજુ એમ કહેવામાં આવે છે કે ગ્રાહક એ બજારનો રાજા છે અને આ જ રાજા પાછો ખરીદી કરવા જાય છે ત્યારે જુદી જુદી રીત રસમો દ્વારા એ છેતરાતો હોય છે. તો વજન જો કોઈ પણ વસ્તુની અંદર સેવાની અંદર ઓછું હોય તો ત્યાં એનું શોષણ થાય છે. બીજું છે હલકી ગુણવત્તાવાળો માલ સામાન. ઘણી વખત બજારની અંદર મળતી જે ચીજ વસ્તુ હશે એની ભળતી વસ્તુ હશે એ વસ્તુઓનું વેચાણ થતું હોય. આપણે ધારો કે એ વસ્તુ બજારની અંદર પીવા માટેનું પાણી લેવા ગયા હોય અને મૂળ કંપની હોય બિસ્લેરી અને એ વસ્તુઓ જ્યારે ખરીદી કરીને આવીએ અને તમે ઉપરનું લેબલ કે સ્પેલિંગ વાંચો તો વિસ્તાર લખેલું હોય, માત્ર આઈની અંદર ઉપરનો જે અનુસ્વર છે એ જ બદલાયેલો હોય, બાકીનું બધું સેમ હોય, તો તેને કારણે પણ આપણે હલકી ગુણવત્તાવાળું વસ્તુ ખરીદીએ છીએ અને એને કારણે પણ ગ્રાહક છે બજારની અંદર છેતરાય છે. ત્રીજું, ગ્રાહકોનું શોષણ થવા પાછળનું એક કારણ છે વધુ કિંમત. છાપેલી કિંમત કરતાં કોઈ પણ ઉત્પાદક છે, વેપારી છે, જુદી જુદી રીતરસમ અપનાવે અને એના કરતાં વધુ પૈસા પડાવે, વધુ પૈસા લે ત્યારે ગ્રાહક છેતરાતો હોય છે. પાર્લેજી બિસ્કિટના ભાવ જો 4 રૂપિયા અને 50 પૈસા હોય અને 50 પૈસા એ પરત આપે નહીં અને પૂરા 5 રૂપિયા લઈ લે તો ત્યાં 50 પૈસાની અંદર ગ્રાહક છેતરાય છે. આ તો ખાલી એક ઉદાહરણ છે, આવી તો અસંખ્ય વસ્તુઓ છે કે જેની અંદર 5000, 2000 કે 1000 કે 500 રૂપિયાની અંદર વધુ વેપારીઓ છે પૈસા લઈ લે છે અને તેને કારણે વધુ કિંમત દ્વારા ગ્રાહક છેતરાય છે. ત્યાર પછી ગ્રાહકને છેતરાવા પાછળનું એક કારણ છે આરોગ્યને હાનિકારક વસ્તુઓ છે એનું વેચાણ કરવું. ઘણી વખત હલકી ગુણવત્તાવાળી વસ્તુઓ બનાવી અને ગ્રાહકોને વેચાણ કરે છે અને તેના દ્વારા એ આરોગ્યને જોખમ ઊભું થાય છે. કોઈ ઇસ્ત્રી છે અથવા કોઈ ગેસ સિલિન્ડર છે એ હલકી ગુણવત્તાવાળો જ્યારે બનાવીને વેચવામાં આવે ત્યારે એકાએક એ ફાટે છે, ધડાકો થાય, કોઈ વ્યક્તિ ઘાયલ થાય અથવા ઘણી વખત મૃત્યુ પણ પામે, ત્યાં પણ ગ્રાહક છેતરાતો હોય છે. ત્યાર પછી વેચાણ પછીની અસંતોષકારક સેવા. વસ્તુ જ્યારે ગ્રાહક ખરીદવા જાય છે ત્યારે એવા પ્રકારનું સંબોધન કરવામાં આવે, એવા પ્રકારનું માન આપવામાં આવે કે આપણને એમ થાય કે આપણું ગૌરવ એ ઉત્પાદક જાળવે છે, વેપારી જાળવે છે. પણ તમે વસ્તુ ખરીદી લઈ અને ઘરે જતા રહ્યો અને પછી એમાં કાંઈ ફોલ્ટ હોય, નુકસાની હોય કે ક્ષતિ હોય અને એ વસ્તુ તમે બદલવા જાઓ તો તમને વાજબી ક્યારેય જવાબ ન આપે. તમારે વસ્તુ જોઈન લેવી જોઈએ, તમારે ધ્યાન રાખવું જોઈએ, આ તૂટી ગયેલી વસ્તુ મારી ન હોય, આવા શબ્દો દ્વારા એનો માન સન્માન ગવાય એવું વર્તન કરે છે, ત્યાં પણ ગ્રાહક છેતરાય છે. નિર્ધારિત શરતો મુજબ વેચાણ નહીં. કોઈ પણ કરાર કરેલો હોય ઉત્પાદક અને વેપારી વચ્ચે કે 5 વર્ષની અંદર 1 વર્ષની અંદર મને મકાન બનાવી અને તાળું મારીને આપવાનું એવી શરત મૂકી હોય અને એ કોન્ટ્રાક્ટર છે એ 5 વર્ષ પછી એને એ મકાન સુપ્રત કરે એટલે કે આપે તો ત્યાં ગ્રાહકનું શોષણ થાય છે એટલે છેતરાય છે. તો શરતો મુજબ એને વેચાણ થાય નહીં. તમે જે વસ્તુઓ વાપરવાનું કીધું હોય એ જ પ્રમાણે વસ્તુ એની અંદર ઉપયોગ ન લેવામાં આવે તો પણ ગ્રાહકનું શોષણ થાય. ત્યાર પછી સેવા ક્ષેત્રે ઉણપ. યોગ્ય સમયે
બસની સેવાઓ ન આપવામાં આવતી હોય, બેંકની અંદર એક ઢીલી નીતિ રાખવામાં આવતી હોય, તમારું કાર્ય છે એ લાંબા સમય સુધી પડતર રાખવામાં આવે, આવી બધી જ બાબતોની અંદર સેવા ક્ષેત્રની અંદર વિલંબ થાય ત્યારે ગ્રાહક છેતરાતો હોય છે. ત્યાર પછી ગ્રાહક સાથે દુર્વ્યવહાર. ઘણી વખત ગ્રાહક છે એ એમ કહેવાય છે કે બજારનો રાજા છે, કે ગ્રાહક છે એ તો ભગવાન છે, વેપારીઓ આવું બોલતા હોય છે, પણ તમારી સાથે એવા પ્રકારનો વ્યવહાર કરે છે કે તમારું માન સન્માન ગૌરવ એ બધું ગવાય અને તું જ વ્યવહાર કરે છે, તો એ ખરેખર આપણા ગ્રાહક શોષણ માટે જવાબદારી પરિબળ ગણાવી શકીએ. ત્યાર પછી પસંદગીમાં છેતરામણી, સૌથી અગત્યનો આ પોઈન્ટ છે, એ બરાબર આપણા મગજની અંદર હોવો જોઈએ. ભારતની અંદર સૌથી વધુમાં વધુ જો છેતરાતા હોય ને તો આ પસંદગીની અંદર, તેની અંદર હીરો હિરોઈન ક્રિકેટરો સેલિબ્રિટીઓ એનો ઉપયોગ કરવામાં આવે અને માનસ ઉપર એટલો બધો મારો કરવામાં આવે કે જે વસ્તુ આપણે ન લેવી હોય ને એ વસ્તુ લેવા માટે તૈયાર થઈ જાય. 100 વખત તમે ના ના બોલતા હોય તો 1 વખત હા પડી જાય, એમ કાયમ એડવર્ટાઇઝ એક ને એક વસ્તુની વારંવાર આપવામાં આવે જાહેરાત, તો એ વસ્તુઓ 1 વખત તો વાપરવી જ જોઈએ. આપણા મગજની અંદર એમ થઈ જાય તો ત્યાં ગ્રાહકનું શોષણ થાય. ત્યાં કોઈ પણ હીરો હોય, હિરોઈન હોય, સેલિબ્રિટી હોય, એ વસ્તુ ખરીદવા માટે તમને પ્રોત્સાહન આપે. પેલા શેમ્પુની જાહેરાત આવતી હતી અને હીરો આમ કરીને આમ વાળ કરે અને પાછા એમ કે આપકા એક એક બાલ છૂટા કરે એટલે 20 વર્ષ પછી ટકો, એ આજુ કહેતા હોય અને આપને ખબર જ ન હોય તો પણ ત્યાં ગ્રાહકોનું શોષણ થાય છે. તો શેમ્પુ શેમ્પુની જગ્યાએ અને આપણા આરોગ્યને નુકસાન થાય તો જુદું બને ને, તો શું થાય છે ત્યાં પણ ગ્રાહકનું શોષણ થાય. અમારી પ્રોડક્ટ લાખોમાં એક વાર યુઝ કરીએ દેખો આવા સૂત્રો મૂકે બોલે, તો એ શું છે ગ્રાહકોની માનસિકતા ફેરવા માટે, જેને અંગ્રેજીમાં બ્રેન વોશ કહેવાય છે, અને બ્રેન વોશ કરી નાખે ત્યારે ઘણી વખત ગ્રાહકોની છેતરામણી થતી હોય છે. ત્યાર પછી જાનના જોખમમાં ભરેલું ઉપકરણ, ઘણી બધી ઇલેક્ટ્રોનિક અને ઇલેક્ટ્રિક વસ્તુઓ એવી છે કે તેની અંદર જો થોડી પણ ક્ષતિ હોય અને ધડાકાભેરી તૂટી જાય તો ઘણી વખત એ કોઈ વ્યક્તિ ઘાયલ થાય, બાળક છે મૃત્યુ પામે, કોઈ વ્યક્તિ એની આસપાસ હોય તો એ મૃત્યુ પામે, તો જાન લેવા જેવી વસ્તુ હશે એટલે કે આપણે જીવ ગુમાવવો પડે એવી વસ્તુ હશે એની વસ્તુ આપણે નુકસાન કરે છે. અને છેલ્લું છે અધૂરી માહિતી.